ચાલો ડાયરો જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો, બધાય મજામાં છો? અને આઈ હોપ કે ડાયરો તમે બધાય મજામાં જ હશો. સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. ને વાગી ગયા છે મિત્રો સવારના 9:30 થઈ ગયા છે. શ્રી રામણમાં છે ને મિત્રો બહુ મોડું થઈ ગયું. બાપુ ની શિરામણ કરે, આપડે શિરામણ કરી લીધું. મય તો મય શું આવ્યો તું? તમને લેવા. મને શું લેવા લેવાય? ખજુરભાઈ મળાવવા. ખજુરભાઈ મળાવવા લે આવ્યો એમ ને? મને લેવા આવ્યો એમ ને? મળવા લઈ જા ના ખજુરભાઈ. ચાલો મિત્રો આપણે હને જવાનું છે બોટાદ. ત્યાં ખજુરભાઈ આવે છે. કઈ દુકાનનું નામ કઈ યારી તું એવું કઈક છે ને? યારી તું. હા એવું કઈક નામ છે ત્યાં. આવે ખજુરભાઈ આપણે મુલાકાત થાય તો કરશું, ત્યાં વિડીયો શૂટ કરશું. કામ હોય હું ન થવાનું. કેમ? સૂર્યાગર્જન ઉભો છું ને પાણો આવ્યો આવે છે અમારે સંદીપ. પછી જઈ માલપા એ કાર્ડ બાર્ડ કાર્ડ લાવ્યો કે નહીં તો વાંધો નહીં. કાર્ડ સારા લગ્ન પ્રસંગ ગતિમાન થાય તેવા હેતુથી ઉંદા ભાવનાથી આ જીજી ફાઈના તમામ ઓનર્સ કરવા માટે શુભેચ્છાઓ પાઠવવા માટે આપણે સૌ સાથે ઉપસ્થિત થયા. સર્વાવતાર ધરતાર મુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદે શ્રેષ્ઠ દેવતમ હરી કૃષ્ણ મનોહરમ. લાલાભાઈ આ ઈકો થોડો ઓછો કરો, થોડોક ઈકો ઓછો. ઓહો બોલો બોલો કેમ છે મજામાં લાલાભાઈ?
બોટાદ માં આવો ને યસ તો એટી ગેટી નો આલો અમે જોને ક્યાં ગીરું હા હું સસમા કાઢી નાખું કાઢ નાખો કેમ કે ગુજરાત માં તમે ગમે ત્યાં વોટ કરો પણ બોટાદ માં નો થાય વાલાઓ હજુરભાઈ તમે કહી એવો કેમ કે તમારી ઉપર તો ખાસ પ્રેમ છે હા હું બોટાદ નો દીકરો કેવા આવ હા બોટાદ ને પ્રેમ છે મારી ઉપર યસ બાકી ગમે એવા વોટ નો કરી શકો હા લાલાભાઈ બોટાદ 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 અને લાલાભાઈ બોલો ગુજરાત માં તમે ગમે ની અરે બાધો પણ બોટાદ વાળા નો બતાયો ના બતાયો તમે ઓલા પાંચ વર્ષ પેલા વિડિયો માં બાજા હતા ગોબા ઉપાડી લઈ બોટાદ વાળા પણ આ ગુજરાતીઓ નો પ્રેમ છે બોટાદ વાળા નો પ્રેમ છે કે આજે ખજુરભાઈ યુટ્યુબ હોય ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય તમામ પ્લેટફોર્મ માં નંબર વન પર કોઈ આજે હોય તો એ ખજુરભાઈ છે તમારા બધાના પ્રેમ ના લીધે બાકી ગુજરાતીઓ એમ નામ કોઈને પ્રેમ નો કર્યો અને ગુજરાતીઓ એમ નામ કોઈને નમે નહીં આપણી કોમ્યુનિટી એટલે સ્વાભિમાની કોમ્યુનિટી કહેવાય આપણે કોઈને નમી નહીં પણ આજે ગુજરાતી હરેક વ્યક્તિ ખજુરભાઈને પ્રેમ કરે છે મારા સારા કાર્યોની બદલ અત્યાર સુધીમાં 300 ને લાલાભાઈ કેટલા ઘર કહેજો 339 ઘર કમ્પ્લીટ અને કાલે 339 માં ઘરની પૂજા કરીને પહેલું પગલું કોઈ સિટીમાં પડ્યું હોય તો એ બોટાદ આપણે અહીંયા નાગડકા બોટાદ થી બાજુમાં છે નાગડકા ગામમાં જે હમણાં ઘર બનાવી પૂજા કરીને આવ્યા છીએ અને કોઈ આ બહુ સત્ય કહું છું જ્યાં સુધી ઘર બને નહીં ઘરની પૂજા ન થાય ત્યાં સુધી ન્યાત પડ્યો રહું છો વાલાઓ આવાજો બધા ઘરના છે આવો પણ સાંભળો આ બધા એમ આવે છે જાણે કેમ જાન આવી હોય આવાજો આવાજો જાન છે અમારી આવાજો પણ આ પ્રેમ છે લાલાભાઈ તો સવાલ જ નથી ને પણ ભાઈ લાલાભાઈ એક વસ્તુ કેવી જરૂરી છે બોલો પાકીટ ચોરો થી સાવધાનો મોબાઈલ અને પાકીટ પોત પોતાના જોઈ લેજો પેલા પછી એમ કે તને મારું વયું ગયું તો પછી જાય કેમ કે હું જે જે ઇવેન્ટ માં જાઉં છું કોકના 5 પાકીટ છોરાઈ જાય કોકના 10 મોબાઈલ છોરાઈ જાય એટલે પછી મારી પાસે આવતા નહીં જોઈ લેજો પોત પોતાના પાકીટ અને મોબાઈલ લાલાભાઈ મારે એક સવાલ એ પૂછવો છે બોલો આ પટ્ટો ભરાઈ ગયો બહાર કેમ જવું લાલાભાઈ રસ્તો કરી દે બોટાદ વાળા વાલા નો કરતા દિવાળી ઠેકીને ઠેકીને ઉયા જવું પણ આજે સરસ આ છોકરાઓ જો આ એઠા બેહી જાઓ એઠા બેહો આ લાલાભાઈ ટાબરિયા બહુ બોટાદ માં છે હા જો તમે એક એક ઘર માં ત્રણ ત્રણ ચાર ચાર છોકરા છો બોટાદ માં આ જો તમે આ જો બધા બધા ખુશ થઈ ગયા પણ લાલાભાઈ હા આજે ખાસ યારી ટુ માં આવ્યો છું યસ તમામ લોકોનો પ્રેમ છે મારી ઉપર 100% એટલે દિલથી હમણાં બોટાદમાં એક વિડીયો બનાવ્યો હતો ઘરવાળી વાળો યાદ હોય તો સેમ વિડીયોની એક જોરદાર સિરીઝ ખજુરભાઈ લઈને આવી રહ્યા છે તમે જ કહી દો લાલાભાઈ યસ મારી માસીના આમ થાયને તો એ વિડીયો એટલો આયલો અરે અંદરથી એમ થઈ ગયું કે હાળો બોટાદ છે લકી હો 100% અને જે જે લોકો બોટાદની અંદર બિઝનેસ કરે છે કે બોટાદમાંથી જન્મીને બહાર જાય છે એ માને ક્યાંય પાછો નથી પડતો તમે લકી કહેવાવ કે તમે બોટાદમાં જન્મા છો લાલાભાઈ આપણે સુરતમાં જન્મા અમે લકી છીએ પાછા એટલે આપણે મામા ભાણે એમ રાખી આ તે એમ રાખો પણ આજે ખાસ આ અવસર પર આપણે આવ્યા છીએ અમારી બહેનો આજો પંખા નાખે છે લાલાભાઈ મારે ત્યાં જવું પડશે બહેનોને આજે આજે ભાઈઓ અમારા સૂટમાં છે ફેશન આજે રેમ્પ પર કર્યું છે એમના માટે તાળી છે ભાઈ આવી ગરમીમાં જીગરના નાણા છે ભાઈ આજ કોણ કોણ છે બધા એટલે રેમ્પ પર હું ઈ કર્યો નકર હું અંદર નહીં આવું એ લોકો આરે કરશું આપણે લાલાભાઈ પણ આ બીજું લાલાભાઈ નીચે જવું છે કે તમે ઓર્ડર કરો એટલે હું ઠેકડો મારું આવી જાવ પણ એ પહેલા મારી જમીનના ભાગલાની સિરીઝ કોણે કોણે જોઈ યાદ ઉપર કરે અને જેણે જેણે નો જોઈ હોય એને મારી માસીના હમ છે જોઈ લેજો
અને મારી માછી જો ઉપડી ગઈ ને તો તમારી પર આવશે બધું. તો પછી અમે તમારી માછી ઉપાડી લેવું. માતાજી ની દયા થી 5 માછીઓ છે લાલાભાઈ. એકાદોશી થઈ જાય તો વાંધો નહીં, પાંચે પાંચ ને રાખવાની છે. એટલે જેને જેને મારી સિરીઝ ન જોઈ હોય, જમીનના ભાગલા ખજૂરભાઈ યુટ્યુબ ચેનલ છે, ફેસબુક છે, એમાં જઈને જોઈ લે. અને બોટાદમાં બાપુ ટેલેન્ટ નો ખજાનો છો લાલાભાઈ. 100% આ લોકોને ચાન્સ મળતો નથી ને કોઈ ગાઈડન્સ કરવા વાળો નથી. બાકી બોટાદમાં કઈ ઘટે નહીં હો લાલાભાઈ. શાંતિ આજે ખજૂરભાઈ જે કઈ પણ ઉપલબ્ધિ ધરાવે છે પોતાના જીવનમાં, મારા ગુજરાતીઓના લીધે છે, મારા પ્રેમના લીધે છે, મારા બોટાદના લીધે છે, સમસ્ત સૌરાષ્ટ્રના લીધે છે. એટલે તમારો પ્રેમ હંમેશા બરકરાર રાખજો. ભૂલચૂક થઈ હોય તો દીકરો સમજીને, ભાઈ સમજીને માફ કરી દેજો. બાકી હંમેશા જે પણ સાહસ કર્યું છે ગુજરાતીએ બહુ વટથી અને પ્રેમથી મને આવકાર્યો છે એનો મને ગર્વ છે. બાકી તમારો પ્રેમ આજે છે કાલે રહે. તમામ લોકોને કહું છું કે માતાજીએ પૈસા આપ્યા હોય ને, જેને આપ્યા હોય એની વાત કરું છું. મહાદેવે ક્યારે પૈસા નથી માંગ્યા, માતાજી એ ક્યારે તમારી પાસે પૈસા નથી માંગ્યા. આપણી કોઈ ઓકાત નથી કે આપણે ભગવાનને પૈસા આપી શકીએ. આપણે ફક્ત ને ફક્ત ભગવાન પાસે માંગી શકીએ. એટલે ભગવાન પાસે તમારા પરિવારની સમૃદ્ધિ માંગજો. બાકી 2 પૈસા આપ્યા હોય તો જે જરૂરિયાતમંદ છે, જેને ફી ભરવાના ઘટે છે, જેને ભાડા ભરવાના ઘટે છે, જેને હોસ્પિટલના ઘટે છે, એવા લોકોને મદદ કરજો. 10 રૂપિયા તમે મદદ કરજો, મારો મહાદેવ તમને 10 કરોડ આપશે એની ગેરંટી આપું છું. બાકી જેને આપ્યા છે એની વાત કરજો. બાકી કોક લેણામાં હોય, વ્યાજ ભરતો હોય એની વાત નથી કરતો. એટલે સારા કાર્યો કરો, ગરીબો પાછળ દોડો. અને તમે કોઈ પણ ગરીબને 5 રૂપિયાનું પણ દાન કરશો એની માટે દોડશો ને, એટલે મારો મહાદેવ તમારું ગાડું અટકવા નહીં દે એની ગેરંટી આપો. પછી એમ કોક પીને એમ કે મારે ભાડું ભરવાનું છે, ન્યા ઉઠી જાવ.
એટલે સારા કાર્યો કરતા રહેજો, આજુબાજુમાં એકબીજાને મદદ કરતા રહેજો, અને ખાસ યારી તુમમાં આવ્યો છું આજે. યસ, તમારી ઘરે સારા પ્રસંગો હોય તો જરૂરથી અહીંયા કપડા ભાડે પણ મળે છે, તમે પોતાના પણ ખરીદી શકો છો. એક વાર એટલીસ્ટ બોટાદનું આ જે યારી ટુ છે એની મુલાકાત લેશો કે નહીં? આ કે ના? વાહ ભાઈ વાહ. અને આજે લાલાભાઈ, યસ, આ લોકો પાસે આની હારે એક રેમ્પ બુક કરવું પડશે, કરવી પડશે, કરવું પડશે. હાલો હાલો કરી નાખી રેમ્પ બુક. આવો તમે પગમાં આવી. વાહ ભાઈ વાહ. હા એક મિનિટ તમે બોલો, એક મિનિટ સાંભળો. આવો આટલી બધી ભીડમાં છે પણ એક ભાઈ વાથી હાથ ઊંચો કરે એના માટે હું તાલી મારું છું. હાલો એટલે આ બેન અમે ન્યા જોઈ ગયા. બોલો અમારી નજરમાં નો આવ્યો. ભીડમાં કોઈ નહીં દેખાય, એકલા જ્યાં ઉભા છો ત્યાં જ દેખાશે, ભીડમાં કોઈ નો દેખાય. વાહ ભાઈ વાહ. જો અહીં પાછો આ બેને કીધું તાળી પાડે, તાળી પાડે છે. જો ભાઈ જોરદાર તાળી થઈ એના માટે. હાલો લાલાભાઈ રેમ્પ બુક કરી નાખી. ઘર નાખી કોમેડી કોમેડી માટે તમારે વિડીયો જોવા પડશે. હાલો પણ ઉમેરો રેમ્પ બુક. એક મિનિટ ભાઈ, બધાને ફરી પાછો કહું છું, તમારામાં ટેલેન્ટ હોય, તમારામાં પ્રતિભા હોય, અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે, સારા વેમાં યુઝ કરો એનો. અને તમે કંઈ સારું કામ કરતા હો કે સારું ટેલેન્ટ હોય, કોમેડી વિડીયોમાં રસ હોય તો જરૂરથી મને ઇન્સ્ટાગ્રામમાં તમારો વિડીયો મોકલજો. બહેનો ભાઈઓને સાંભળો, દોહીમાં હોતન દાલચી અમને અને દોહાવે આલચી હો વડીલોય. હાલો એક રેમ્પ વોક કરી નાખી પેલા. પણ ભાખરી ખાવા વાળા કોણ છે હાથ ઉપર કરે? લાલાભાઈ અને રોટલા કોણ ખાય છે હાથ ઉપર કરે? મહેસાણામાં બનાવવા જઈ રહ્યો છું સવારે. ઇન્સ્ટાગ્રામ ની અંદર નીતિન જાની 24 માં કાલે પહેલી સ્ટોરી નાખી. નવરાત્રિમાં પણ લોકોના ઘર બનાવ્યા છે ને નવરાત્રી પછી પણ લોકોના ઘર બનાવીશ ને દિવાળીમાં પણ લોકોના ઘર બનાવીશ. કારણ કે કલાકાર તરીકે માતાજીએ 2-5 પૈસા આપ્યા હોય ને તો ગરીબોમાં વાપરવામાં હું ખોટો છે વાલાઓ? લાલાભાઈ ભેગા કરીને ક્યાં જાઉં છું? એની કોરોનામાં બધું મૂકીને વી આવ્યા બધા. નથી સમજતા તોય લોકો, એ તો કહું છું, પણ જેને આપ્યા છે લોકો પાછળ વાપરજો, મોજ કરજો જીવનની અંદર, પ્રેમ ભાવ આપજો. લાલાભાઈ હવે શોરૂમમાં આટો મારી આવી ફટાફટ, પણ તમે બધા ધીમે ધીમે ઘરે જાજો, તડકો બહુ છે. આપણે લાસ્ટ ટાઈમ આવતા ત્યારે એટલો તડકો હતો લાલાભાઈ. ઘરે જઈને મસ્ત નાઈ લેજો બધા. હા નાઈ લેજો, મારા હમ મારી માછીના હમ નાઈ લેજો. અને જે નાયા કોણ નથી એ હાથ ઉપર કરે પાછા. હું નાયો છું. કોણ કોણ નાયા નથી હાથ ઉપર કરે? આજે ઓલો નથી નાયો આયા. લાલાભાઈ બોટાદ નો એક માનવ નામનો છોકરો ક્યાં છે? માનવ છે કે અહીંયા? એ આપણી પેલા શોરૂમમાં ભોગી ગયો, શોપની અંદર જણકર અહીંયા બોલાવે, પણ તમારા બોટાદ નો છે એ છોકરો હતા. હવે જાઓ છો સીધો શોપમાં, પ્રેમ ભાવ આપજો, સપોર્ટ કરતા રહેજો, અને પ્રોગ્રામ હજી ચાલુ છે, રેમ્પ વોક હજી થવાનો છે, એટલે કોઈ ક્યાંય જાહે નહીં. બધાને મારા મારા નહીં મારી માછીના હમ છે. ભલે માછી ગુજરી જાય બોટાદ વાળા ઉપર. હાલો જય માતાજી, એક સાથે બધા બોલો જય શ્રી કૃષ્ણ. ઓકે એક
હવે શોરૂમ માં જઈ આઈ લવ યુ સો મચ. એક સાથે બધા બોલશો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આઈ લવ યુ બોટાદ. પાણી પૂરી પાપડી જો આને કેવાય પાપડી. તમે કોઈ જોઈ નહી હોય કેમ હોય, તમે કદી જોઈ નહીં હોય આને પાપડી કહેવાય. હા મેં ઢગલો હા હજુ અહીં ગાંઠી હજુ. ચાલો મિત્ર બપોરા કરવા આવી જાઓ. તો બેનના ઘરે બપોરા કર્યા ને આવી ગયા છું અગાશી ઉપર ને જો બોટાદ કૃષ્ણ સાગર તળાવ દેખાય અમે જયજી. એ છે ને તળાવ, લગભગ અડધું પોણું તળાવ ભર્યું છે બોટાદનું. આપણે ક્યારેક ફ્રી થયું ને તો અહીંયા વિડીયો શૂટ કરવા જાય ને, આપણે નતા ઘણા મહિના પહેલાં વિડીયો શૂટ કર્યો આપણે નદીનો, કે નદીમાં પાણી જાય આપણે વાડી ઉપર જ નદી એ નદીમાં થઈને જ આ તળાવમાં પાણી આવે ને બીજી બાજુ સફેદ સફેદ છે ને જો આંખમાં આંગુડા મીંજા આંખ ખુલતી ને એટલો તડકો લાગે ને કંઈક આવું વાતાવરણ છે અત્યારનું જુઓ બોટાદ સિટીનું વાતાવરણ. હાલો હવે ને આપણે પાછા હાલ્યા જેવી હેઠે ડાયર હવે હશે ને આપણે જાવી ઘરે. ભાણોની બેનને બધા આવવાનું છે આપણા ઘરે, ગાંઠિયા લગભગ પડ્યા હતા. ત્યાં છે બેનને એમનો બિઝનેસ જો સિંગ ભજીયા ગાંઠિયા અને મસાલાવાળા સિંગ ભજીયા ને એવું બધું છે પાપડી ને હા લીલા વટાણા એ બધું છે. એ શું કરે છે ભઠ્ઠી સાંજના થઈ ગયા છે ચાર ને છે ને ઘરે આવી ગયો છે. જો ઘડીક આરામ કર્યો અને વાટવા આવી ગયા છે આપણે ઝીંજવાની ખડ ને એવું જાય ચાલતે વાતે વાતાવરણ કંઈક આવું છે મિત્રો અત્યારનું. હાલો ડાયરો આજ તો હે ને વિડીયો થઈ ગયો બહુ લાંબો, એટલે ચલાવી લીધો અને આજનો વિડીયો હે ને આપણે આજને આજે મૂકી દેવો આજે રાત્રે 8:30 વાગ્યે. એટલે જો એડિટ કરી નાખ્યો બસ આ વિડીયો આપણે ક્લિપ એમાં મૂકી દઈ એટલે એડિટ થઈ જાય અપલોડ થઈ જાય કરી નાખીએ અપલોડ. તમે સાંજે 8:30 વાગ્યે જોઈ લો. ચાલો ડાયરો મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને તામે રહે.